વિદ્યાર્થી મિત્રો આજે ફરી વખત પાછો આપણે છેલ્લો વિભાગ લેસન સિક્સનું રિવિઝન જોઈ લઈએ આજે માત્ર હું જે નીચે લાલ લાઈન લીટિક કરી છે ને એ તમારે નોટ જોઈ લેવાની પીડીએફ ફાઇલમાં હું એ સમજાવું છું પછી એનું ભાષાંતર પીડીએફ ફાઇલમાં મૂકી દઉં છું અને પ્રશ્ન જવાબ બરાબર કાલે પાંચમાં પાઠ કરશું તો નોટપેન લઈ લો અને જે જે પીડીએફમાં મોકલું પ્રશ્ન જવાબો એક્સ્ટ્રા જ વાંચીને તમારે લખવાના જ્યારે આપણે ભવિષ્યમાં ભેગા થઈ શાળામાં ત્યારે બધું માગીશ જો ગઈકાલનો આપણો અધૂરો લેશન હતો પેજ નંબર સિક્સટી સેવન ઓગણીસો આ મૂડ હતું કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ એન્ડ સર્ટિફિકેટ બરાબર તો અહીં નીચે લાઇન કરવાની અને અહીંયા એમણે કોલેજનું એજ્યુકેશન લીધું ડીફ ડાઇન ફ્લોર તો આનો ફેરવો સિક્સટી પેજ નંબર આ ફકરાની કોલેજનું વર્ણન છે આપણે એમાં પડતા નથી નીચેનો ફકરો જુઓ હવે કઈ કોલેજમાં ગઈ હતી આ લેન કલર તો રેડક્લિફ કોલેજ ઇન નાઇન્ટીન નાઇન્ટીન ઓગણીસોમાં રેડક્લિફ કોલેજમાં ગયા હતા આ તમારે ખાસ યાદ રાખવાનું ત્યાં એના જીવનમાં ખૂબ ચેલેન્જીસ આવી હતી અને બધી જ ચેલેન્જને ઓવરકોમ થયા એટલે કે એને સફળતાપૂર્વક પસાર કરી લેક્ચર ક્યાં લખાતા હતા લેક્ચર એની એથડેમ લખાતા હતા જે રીતે પ્રોફેસર બોલે એમના શિક્ષિકા લખી લેતા હતા હથેળીમાં અને એ યાદ રાખીને ઘેર જઈને એલેન્કીને લખતા હતા તો આ બધા ઇમ્પોર્ટન્ટ છે નીચેના ફકરામાં પછી હવે ધ્યાન આપો હવે આ જે રેલ હતા એ બંને લિપિમાં લખી શક્યા હતા બ્રેલી લિપિમાં અને નોર્મલ ટાઈપેટરમાં એટલા એ અંધ હોવા છતાં પણ પાવરફુલ હતા કે કોઈ પણ લિપિમાં એ લખી શકતા હતા એ જે લખતા હતા પછી એની લાઈફની સ્ટોરી તે તેને એડિટ કોણે કરી જોન મેકીએ અને આ એનું આખું જીવન ઓગણીસો ત્રણમાં પ્રકાશિત થયું તો જે મેં લાલ લીટા કર્યા છે એ તમે ઇંગ્લિશની અંદર વિડીયો પોસ્ટ કરીને અથવા હું જ્યારે પીડીએફ મોકલું તેમાં જોઈ લેજો બરાબર ત્યાર પછી ઓગણીસો ચારની વાત કરી ડેડ ક્લિપ કોલેજની ગ્રેજ્યુએશન થયા હવે પહેલી બાર હતી બ્લાઇન્ડમાં ગ્રેજ્યુએશન થઈ એ ગ્રેજ્યુએશન આર્ટ્સમાં થયા અને તેમણે બીજા બ્રાઇન્ડ લોકોને અવેરનેસ લાવ્યા એ પછી ફકરો જે છે હવે એમના જીવનની અંદર ડાર્ક ક્લાઉડ થાય એટલે વિઘ્ન આવ્યા કેમને વિઘ્ન આવ્યા તો કે એમના જે શિક્ષક હતા એની સુલીવન એમના જે આંખની દ્રષ્ટિ હતી એ ધીમી પડી ગઈ દેખી ન કરી શકતા છતાં પણ એમને એમના આંખો પર ધ્યાન ન આપ્યું હેલન કેલનને ભણાવવાનું ચાલુ રાખ્યું દુર્ભાગ્ય એમના જે શિક્ષિકા હતા એમની આંખથી આઈ સાથે જતી રહી કયા વર્ષમાં જતી રહી તો કે ઓગણીસો પાંત્રીસમાં કમ્પ્લીટલી સાવ સંપૂર્ણ એની આંખ હતી એ જતી રહી આવું બલિદાન એમને શિક્ષિકાએ આપ્યું પોતાના વિદ્યાર્થી માટે અને એમણે કહ્યું કે તેણે મને સપોર્ટ ન કર્યો હોત મને પ્રેમ ન કર્યો હોત મને ભણવા પ્રેરણા ન આપી હોત તો હું આ દુનિયાની બ્યુટી ધ્યાનમાં ન મને ન જોઈ શકી હોત છેલ્લે એની બુકની જાણે લખ્યું છે એની આત્મકથામાં આ કે નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હટ તેમના વગર હું વિચારી પણ ના શકું હવે આ પાર્ટનું નામ શા માટે આઈ લવ યુ ટીચર રાખ્યું ખાસ આપો અને માય હાર્ટ ઓલવેઝ સ્પીક આઈ લવ યુ મારું હૃદય હંમેશા કહે છે આઈ લવ યુ તો આ રીતે તમારે ઘરેથી હમણાં હું પીડીએફમાં મોકલું છું એ તમારે નીચે લાઈન કરી દેવાની આ શબ્દોને આ કી વર્ડ્સ કહેવાય અને કી સેન્ટેન્સ કહેવાય એ યાદ રાખવાના એમાંથી જ એક્સ્ટ્રા પ્રશ્નોનો જવાબ આવશે અને કોઈ પણ વિદ્યાર્થીને કોઈ બી તકલીફ હોય ફોન હોય તો રાત્રે આઠથી નવ જ કરવાનો છે આખો દિવસ ફોન નહીં કરવાનો આ શું થયું ગઈ ગઈકાલે પેપર મૂકી દીધું છે ઇંગ્લિશનું જેમને બાકી હોય એ પેપર લખી કાઢજો આજે આપણે અહીંયા આઠ છઠ્ઠો પાઠ રિવિઝનનો પૂરો કરીએ છીએ કાલથી બે પાઠ પાંચમો બે દિવસ ચાલશે એને એક્સ્ટ્રા જ આપી દઈશ તો બધું કમ્પ્લીટ કરી દેજો અને આવું છ પણનું રિવિઝન કરી નાખો બે કહી ત્યાં પછી ફરી પાછું વ્યાકરણ વ્યાકરણનું રિવિઝન કરીશ ઓકે સારું ચાલો લખવા મળો થેન્ક યુ